જય સરદારના નારા સાથે શરૂ થયેલું અનામત આંદોલન, પાટીદાર અનામત આંદોલન હવે ઓછી રાજનીતિ પર આવી ગયું છે. છાશવારે આ પ્રકારના વિડીયો સામે આવે છે અને ત્યારબાદ અંદર અંદરની રાજનીતિ શરૂ થઈ જાય છે. નમસ્કાર, બિગ ડિબેટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. 2015થી શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન 2017 આવતા થોડું નબળું પડ્યું કે પછી પાળવામાં આવ્યું, કારણ કે એક બાદ એક આંદોલન સાથે સંકળાયેલા આંદોલનકારીઓ હાર્દિકનો સાથ છોડતા ગયા. તેની પાછળના કારણો અંગત હોય કે પછી રાજકીય, પરંતુ સવાલ એ છે કે આ આંદોલનથી પાટીદાર સમાજને મળ્યું તો શું મળ્યું? 2019ની લોકસભાની ચૂંટણી હવે નજીક આવતા ફરી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. શું આવા વિડીયોથી અનામત મળી જશે કે પછી માત્ર ચર્ચામાં રહેવા માટે આવું થઈ રહ્યું છે? અને વાત પૈસા પાસ અને પોલિટિક્સની કરીશું. સૌપ્રથમ સાંભળીએ કે હાર્દિકે આ સમગ્ર મામલે શું કહ્યું. હકીકતનો મુદ્દો એ હતો, ગઈકાલે જે ભાજપના આગેવાનો છે અને સામાજિક આગેવાનો જે ભાજપની મધ્યસ્થી કરી રહ્યા હતા, એ લોકોના વિડીયો વાયરલ થયા પછી ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે. કેમ કે ચૂંટણી પહેલાં જે લોકોને ખરીદવાનો જે ખેલ ભાજપે પાડ્યો હતો એ ક્યાંક ને ક્યાંક ખુલ્લો પડી ગયો છે, એટલે બચવાના બધા નુસખા અને નખરા ચાલુ થયા છે. આજકાલ ગુજરાતમાં એક સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે કે એક લુખા મંડળી સર્ટિફિકેટ આપે એ જ પાટીદારનું ડીએનએ, બાકી પાટીદારના ડીએનએ નહીં. મારે પાટીદાર બનવા માટે આ લુખા મંડળીના સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. 5 દિવસમાં જો પુરાવાના રજૂ કરી શકે તો સમાજની અને સમાજના આગેવાનોની બદનામી કરવા બદલ આ તત્વો લેખિતમાં માફી માગે. બાકી 6ઠ્ઠા દિવસે હું ફોજદારી ફરિયાદ દાખલ કરીશ કે ભાઈ તમે અમારા ઉપર આક્ષેપ લગાવી રહ્યા છો તો તમારા ઉપર પણ ઘણા બધા આક્ષેપો છે. તમે જ્યારે આંદોલનની શરૂઆતમાં એવું કહી રહ્યા હતા કે તમે ગરીબ છો, તમારી પાસે કંઈ છે નહીં, તો ભાઈ 20 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તમારી બહેનના મેરેજ કરવા માટે? એટલે અહીંયા કોંગ્રેસ પક્ષને પણ કહેવામાં આવે છે અને કોંગ્રેસના જે એજન્ટો છે એને પણ કહેવામાં આવે છે કે રાજનીતિ કરવી છે તો વિરોધ પક્ષ બનીને કરો, ના કે સમાજના ચોલા પહેરીને. જે આક્ષેપો જો તમે સાબિત નહીં કરી શકો તો મારી સમાજ પ્રત્યેની વફાદારી વિશ્વાસ તોડવા બદલ હું જેણે આક્ષેપ કર્યો છે એની વિરુદ્ધમાં હું ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યાં જરૂર પડશે અહીંયા માનહાનિનો દાવો કરવાનો છું. માટે તમે જે આક્ષેપ કર્યા છે એના પુરાવા ઝડપથી સમાજની વચ્ચે અને આંદોલનકારી વચ્ચે તમે રજૂ કરો જેથી આ સમાજને ખ્યાલ આવે. મેં આજે એની ઉપર 499 IPC ની કલમ મુજબ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને તપાસ કરી અને હાર્દિક પટેલ દ્વારા જે મેસેજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે. તો હાર્દિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉઠી રહી છે. પૈસા પાસ અને આ પોલિટિક્સ ક્યાં જઈને અટકશે? અને આ બધાની વચ્ચે જે મુખ્ય મુદ્દો હતો અનામતનો, તે ક્યાંક એરણે ચડી ગયો છે? આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બીજેપી તરફથી આપણી સાથે ચિરાગભાઈ પટેલ જોડાયા છે, પૂર્વ પાસ કન્વીનર દિનેશ બામણીયા આપણી સાથે અને દિલીપ સાવા સંગઠન પ્રભારી પાસ આપણી સાથે જોડાયા છે. આ ત્રણેયનું સ્વાગત છે. થોડી ક્ષણોમાં ધાર્મિક માલવિયા પણ આપણી સાથે જોડાશે સુરતથી. સવાલ એ છે દિનેશભાઈ, આખરે આ જરૂર શા માટે પડી? પોલીસ ચોકી સુધી આપે જવું પડ્યું અને હાર્દિક વિરુદ્ધ આપણે બદનક્ષીનો દાવો કરવો પડ્યો, ફરિયાદ કરવી પડી? ગઈકાલે એક આંદોલન તોડવા માટેનો વિડીયો લોન્ચ કરવામાં આવ્યો અને વિડીયોની સાથે સાથે હાર્દિક પટેલે એક મેસેજ ફોરવર્ડ કર્યો કે ભાઈ આટલા લોકોએ ભારતીય જનતા પાર્ટી સાથે વેપાર કરી અને સમાજને આંદોલન તોડવાના પ્રયાસો કર્યા છે. તેને લઈને મેં એ જ સ્ટેટમેન્ટની સામે હાર્દિકે 1 કલાક પછી બીજું સ્ટેટમેન્ટ પણ આપ્યું કે ભાઈ આ મેસેજ છે એ મેં ફોરવર્ડ કરેલો છે, મારો મેસેજ નથી, મેં વાંચ્યો પણ નથી. એટલે હાર્દિકની જે નાદાનિયત હતી એ નાદાનિયતના લીધે આજે આંદોલનને જે નુકસાન થઈ રહ્યું હતું એને લઈને મેં આજે હાર્દિક પ્રત્યે જે હાર્દિકે આવા બિનજવાબદાર સ્ટેટમેન્ટો કરવા માટેના જે વાત છે એને લઈને મેં પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ હું આપને મીડિયા માધ્યમથી એક વસ્તુ કહેવા માંગીશ કે હમણાં 8 વાગે એક બીજી મીડિયા ચેનલમાં અમે ડિબેટમાં હતા અને મારા મિત્ર અને ખાસ કરીને જેના પ્રત્યે મને માન છે એવા અલ્પેશ કથિરિયાની વાતને લઈને મેં આજે હમણાં બીજા સ્ટુડિયોમાં જાહેરાત કરીને કીધું છે કે હવે પછી અમે અંદરોઅંદર કોઈ પણ આંદોલનકારી પ્રત્યે અમે કોઈ પણ જાતના સ્ટેટમેન્ટો નહીં કરીએ, વિરોધ પણ નહીં કરીએ અને
હર્ષદભાઈ બહુચરાજી, મનોજ પનારા, ઉદય ગોધરા, ગીતાબેન પટેલ અને અલ્પેશ કથિરિયા જેવા લોકોની મધ્યસ્થીથી આ આંદોલનનો સારો એવો ઉકેલ આવે અને આ વિવાદ મટી અને બધા લોકો આંદોલનની દિશામાં વળગે એના માટેના પ્રયાસો થાય. અને અલ્પેશે અમને ખાતરી આપી છે એ બદલ, ખાતરી બદલ આજથી હું મારી વાતને અહીંયા મીડિયા માધ્યમથી આપના દ્વારા સમાજના લોકોને જણાવવા માંગુ છું કે હવે પછી અમે ક્યારે પણ જવાબદારીપૂર્વક છોકરો છોરું કછોરું થાય પણ માવતર કમાતર ના થાય એ વાતને ધ્યાનમાં લઈને પાટીદાર સમાજના હિત માટે અમારા વ્યક્તિગત વિવાદો ભૂલીને મતભેદો ભૂલીને પાટીદાર સમાજ હાર્દિક એના માટે તૈયાર છે. હાર્દિક તૈયાર હોય કે હાર્દિક મહત્વની વાત જ નથી બેન, કોઈ વ્યક્તિ એમાં મહત્વની વાત જ નથી. સમાજ મહત્વનો છે અને સમાજનું હિત પહેલા હોય એમાં હાર્દિક પટેલ હોય કે દિનેશ બાંભણિયા હોય કોઈ ફરક પડતો નથી. સમાજના હિતમાં આ નિર્ણય લેવાની વાત છે, વ્યક્તિગત કોઈના દાબદબાણમાંથી કે વાત નથી. પણ અલ્પેશ કથિરિયા જેવા સનિષ્ઠ કાર્યકરો જયારે આંદોલનમાં છે ત્યારે એક વાત અમે એ માનવી પણ છીએ. અને આજે મારી સાથે જે ચિરાગભાઈથી માની બધા બેઠા છે, ચિરાગભાઈથી માની બધા પણ આપણે ફોન લગાવીશું, આપણે ફોન લગાવીશું. હું એ વાત કહું છું કે ચિરાગભાઈથી માનીને બધા બેઠા છે. કોઈ પણ વ્યક્તિ આંદોલનની વિરુદ્ધમાં નથી, વ્યક્તિ પ્રતિષ્ઠાથી વિરુદ્ધમાં છે. એટલે વ્યક્તિ પ્રતિષ્ઠાના વિવાદો શા માટે ઉભા છે? હું એ કહું છું કે વ્યક્તિ પ્રતિષ્ઠાના વિવાદોમાં અલ્પેશ કથિરિયા જેવા વ્યક્તિએ જવાબદારી લીધી છે. જ્યાં સુધી મધ્યસ્થીની બેઠક થશે, વાતચીત થશે અને બંધ બારણે કહેશે તો બંધ બારણે, ખુલ્લા બારણે કહેશે તો ખુલ્લા બારણે. પણ આજે લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અત્યારે કટ કરી રહ્યા છે, કટ કરી રહ્યા છે. હોય શકે બીઝી પણ હોય અથવા તો વાત કરવા ન ઈચ્છતા હોય, પરંતુ દિલીપભાઈ તો પછી આખરે મૂળમાં પ્રશ્ન ક્યાં છે? જો વિવાદ કશું જ ન હોય, વ્યક્તિગત પ્રસિદ્ધિનો સવાલ છે, વ્યક્તિગત અહમનો સવાલ છે, એના લીધે સમાજને નુકસાન થયું છે અને સમાજના નુકસાનમાં અમે ક્યાંય પણ ભાગીદાર નથી. એટલે આંદોલનના લીધે સમાજને નુકસાન ન થાય એના માટે અમારો આ નિર્ણય છે. નિર્ણયને અમે સમાજ તરફથી માફી પણ માંગીએ છીએ. કદાચ અમારાથી જવાબદાર વ્યક્તિઓ તરીકે ભૂલ થઈ હોય તો પણ અમે સ્વીકારીને આજે વડીલ તરીકે અમે આંદોલનમાં અનામતની માંગણીમાં સિસ્ટમ સામેની અમારી લડાઈ છે. કોઈ પણ રાજકીય પક્ષોનો હાથો બનીને કોઈ પણ લડાઈ લડવામાં નહીં આવે અને વ્યક્તિ પસંદગીમાં લડશો. વ્યક્તિ પસંદગીમાં અમે ક્યારે પણ સહમત નહીં થઈએ એ પણ સમાજને જાણ કરીએ. ઓકે દિલીપભાઈ, કારણ કે અમે વારંવાર હાર્દિકના ફોન લગાવી રહ્યા છે, પહેલા કટ કરતા હતા, હવે સ્વિચ ઓફ કરી દીધો છે, એટલે હવે હાર્દિક સાથે આપણે વાત પણ નથી કરી શકતા. પણ સવાલ એ છે કે આંદોલનની જે વાત, અનામતની જે વાત હતી, આંદોલન હવે ક્યાં પહોંચ્યું? શું 2019 નજીક આવી રહ્યું છે એટલે પછી આ બધા વિડીયોઝ આ રીતે આવી રહ્યા છે સામે, અથવા તો પ્રસિદ્ધિ મેળવવા જે રીતે દિલીપભાઈ પણ દિનેશભાઈ પણ કહી રહ્યા છે? વિધાનસભા ચૂંટણી પહેલા આવા વિડીયો તમામ ચાલુ થયા હતા, બધા જાણે છે. ગુજરાતનો 1,20,00,000 પટેલો પણ જાણે છે, સાથે જે સહયોગી જ્ઞાતિઓ છે એ પણ જાણે છે કે ચૂંટણીની અંદર સીધું બેનિફિટ મેળવવા માટે, કારણ કે આ સરકારે, આ સરકાર ભાજપની છે એટલા માટે ભાજપનો વિરોધ કરીએ છીએ. આ જગ્યાએ કોંગ્રેસની હોત તો કોંગ્રેસનો વિરોધ કરે. જી, આ સરકારને ખબર હતી કે પાટીદારોને 14 પાટીદારો શહીદ કરી નાખ્યા છે, અસંખ્ય યુવાનો ઉપર કેસ કર્યા છે, ઢોર માર મારવામાં આવ્યો છે. એટલા માટે આ પાટીદારો, આ વખતે વોટ બેંક પાટીદારો ભાજપની વોટ બેંક નથી એ ખબર પડી ગઈ. એટલે વિડીયો વાયરલ કરીને અંદરોઅંદર ઝઘડા કરાવવા, તોડવા, સમાજને ગેરમાર્ગે દોરવો, આ ગિન્ન કૃત્ય જનરલ ડાયર દ્વારા કરવામાં આવ્યું. જી, તો આપણે ચિરાગભાઈ પણ છે. પરંતુ એક મિનિટ મારી વાત પૂરી થઈ જાય. જી, પરંતુ આ 2019 માટેનો વિડીયો નથી, તો શેના માટે છે? આ 24/6/2018 ના રોજ ઊંઝાથી ઉત્તર ક્રાંતિ સ્વયંભૂ જયારે પાટીદાર અનામત આંદોલન શહીદ યાત્રા નીકળવાની છે ઊંઝાથી કાગવર સુધી, અને તમામ લોકો એમાં જોડાવાના છે. અસંખ્ય ગામડાઓ, 97 જેટલા મુખ્ય શહેરો અને કરોડો લોકો જયારે જોડાવાના હોય ત્યારે આ શહીદ યાત્રા બંધ રખાવવાનો આ ભાજપ દ્વારા એક કારસો રચવા. ઓકે ઓકે, તો પછી ચિરાગભાઈ પાસે આ જવાબ, શું આ બીજેપી નો કારસો છે ચિરાગભાઈ? કારણ કે આપ પણ એ ટીમમાં હતા, આપ પણ એ આ બધી જ વાત આપે જોઈ છે, અનામત આંદોલનથી સ્ટેજથી લઈ અને સ્ટેજની નીચે સુધી બેસવા સુધીની. સૌ પ્રથમ તો દિનેશભાઈ અને દિલીપભાઈ જે વાત કરી એ બદલ બંનેને અભિનંદન આપું છું કે બંનેને આજે સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો છે. આજે 2 વર્ષ પહેલા આ પરિસ્થિતિ અમે વર્ણન કર્યું હતું કે હાર્દિક એ સમાજને ગુમરાહ કર્યો છે અને ખોટી દિશામાં લઈ જઈ રહ્યો છે. ત્યારે એ લોકો એની પ્રસિદ્ધિ કરતા હતા અને ફક્ત એક જ વ્યક્તિની માળા જપતા હતા, પરંતુ મોડે મોડે એ બંનેને ખ્યાલ આવ્યો છે, બદલ બંનેને અભિનંદન આપું છું. અને આવા હજારો લોકોને પણ ખ્યાલ આવ્યો છે કે ખરેખર એક વ્યક્તિએ સમાજને કેટલું બધું નુકસાન પહોંચાડ્યું છે. બીજી એક વાત છે કે દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરે છે, પરંતુ કોઈ પ્રૂફ નથી એવું. અને હું હાર્દિકને તમારા મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે જે આક્ષેપ કર્યો છે ચિરાગ પટેલ ઉપર, અને બીજા માટે શું કર્યો મને ખબર નથી, પરંતુ ચિરાગ પટેલ ઉપર જે આક્ષેપ કર્યો છે, હું હાર્દિકને આપના મીડિયા માધ્યમથી કહેવા માંગુ છું કે ચિરાગ પટેલે આંદોલનના નામે ક્યાંકથી 2 કરોડ નહીં, 2,000 નહીં,
બે રૂપિયા બે પૈસા પણ ક્યાંયથી ઉઘરાયા હોય અને સમાજમાં ન આપ્યા હોય તો ચિરાગ પટેલ ને સાબિત કરી બતાવો, ચિરાગ પટેલ જાહેર જીવન છોડી દેશે. જી, એટલે સાબિત કરવું પડશે, પ્રૂફ કરવું. પણ તું જે ખાલી ખાલી હું બીજું આપણે આગળ કહેવા માંગુ છું કે હાર્દિકના નિવેદનો વાયાત છે. અને જે વ્યક્તિ સમાજના કરોડો રૂપિયા, શહીદોના રૂપિયા લઈ, ફંડફાળા લઈને હોટલોમાં મોજ મસ્તી કરવાની, છોકરીઓ સાથે રંગરેલિયા મનાવવાની, તાજ હોટલમાંથી કોંગ્રેસના પૈસા લઈ અને પછી ગાડીમાં જઈને મોઢું છુપાઈને ભાગવાનું, આવા જે 42 નિવેદનો કરતા હોય અને 42 કામ કરતા હોય, કોંગ્રેસની કઠપૂતળી થઈને જે વ્યક્તિ સમાજને મોટું ગુમરાહ કર્યો અને સમાજને નુકસાન પહોંચાડે, એને આ નિવેદનને હું જે કન્વીનર ઉપર એને આક્ષેપ લગાયા છે, ખરેખર વાહિયાત આક્ષેપો છે. પરંતુ મને એક વાતનું એ દુઃખ થયું છે કે હાર્દિક અને એના ફેમિલીએ ક્યારેય સમાજ માટે બીજું કંઈ કામ કર્યું નથી. આંદોલનમાં તો એની સાથે સાથે અમે બધા પણ જેલમાં હતા, પરંતુ જે આક્ષેપો સમાજના આગેવાનો ઉપર લગાવવામાં આવે છે, સીકે પટેલ હોય કે જયરામભાઈ હોય, એ લોકોએ તો સમાજના આગેવાનો જેલમાંથી છોડાવવા માટે યુવાનો સાથે મધ્યસ્થી કરી અને સમાજને જે પણ લાભ થાય, શું કરી રહ્યા છો, સમાજને જે લાભ થાય એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. શું પ્રયાસ, આપ બીજેપીમાં છો, આના મતને લઈને આપનો શું પ્રયાસ? હું એ દિલીપભાઈ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી ઉપર જે આક્ષેપ લગાવી રહ્યા છે, તો દિલીપભાઈને કહું કે જે રીતે તમે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છો, તો જે રીતે તમે હાર્દિકના નિવેદનથી તમે ફરિયાદ નોંધાવવાનું કહો છો, એ જ રીતે જે સેક્સ વિડીયો બહાર આવી હતી એની પણ તપાસ કરવી જોઈએ, એની પણ તપાસ કરવી જોઈએ, એની પણ ફરિયાદ કરવી જોઈએ. મેં ફરિયાદ નોંધાવવાની વાત નથી કરી, એની પણ ફરિયાદ કરવી જોઈએ. મેં એવું કીધું છે ચિરાગભાઈ, મેં એવું કીધું છે કે હાર્દિક એમ કહે છે કે મારીથી ભૂલથી ઉતાવળથી મેસેજ વાયરલ થઈ ગયો. અમે પણ તૈયાર છીએ, હાર્દિક માફી માંગે. અને જો કોઈ હાર્દિક એમ કે મેસેજ કર્યો છે, હજી એમ કહેવા માંગતો હોય, તો અમે એવું કીધું છે ગુજરાતનો પાટીદાર સમાજ જાણવા માંગે છે કે દિલીપ કયા આધારે એને પૈસા લીધા છે. આજે આપણે મંદિરની અંદર જાવી તો 100 રૂપિયા દાન કરવી તો 5 ફડાવી છે. જી, તો આ તો 8 કરોડ ને 5 કરોડની વાત છે. જે ભાજપમાં ગયા છે એ બરોબર છે ચિરાગભાઈ, હું 2 મિનિટ મને બોલી લેવા દો. તો વાત એવી છે કે સમાજ ગુજરાતના અસંખ્ય આંદોલનકારી છે, એની મીટિંગ બોલાવો, સમાજ જાણવા માંગે છે. મીડિયા લાઈવ, મીડિયા ટેલિકાસ્ટ કરો અને દિલીપ સાબવાના પ્રૂફ સાથે, હું મારું જ એકનું ક્લેરિફિકેશન એટલા માટે આપું છું કે હું નિર્દોષ છું, એ પ્રૂફ સાથે અંદર રજૂ કરો. જો રજૂ ના કરો તો તમે કહી દો ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે, અથવા કહી દો કોઈ બીજેપીના આઈટી સેલ વાળા, અમે ચિરાગભાઈ ખોટું ના લગાડતા, સરકાર ભાજપની છે, વાર બધા ભાજપ ઉપર જ થશે. પાટીદાર સમાજ ના સાચા નેતા તરીકે, પાટીદાર સમાજ ની માંગણી સરકાર સામે, તમે સાચા નેતા છો, હું નાની જ પડતો, તમારા પાટીદાર પ્રત્યેની ભાવના હશે, નો ડાઉટ. પણ મેં પહેલા પણ કીધું હતું કે નહીં ભાજપ, નહીં કોંગ્રેસ, નહીં આપ, આપણે એના બાપ છીએ, આ બાપ થી એનો સમાજ છે, એના સાથે તો અમે સંમત જ છીએ ભાઈ. એક મિનિટ, તમે અત્યારે ભાજપમાં છો, તમે આંદોલન માટે રાજીનામું દેવા તૈયાર છો? રાજીનામું લેવાની વાત જ નથી, અમારા રાજીનામા તમે કોંગ્રેસનો હાથો બની અને મોટાની ટિકિટ માંગતા હતા, ટિકિટ મળી ગઈ તો તમે ધારાસભ્યમાંથી રાજીનામું આપી દે. મારો જે લોકો ધારાસભ્ય બન્યા છે રાજીનામું આપી દેવાના છે. એક પ્રૂફ બતાવો. દિલીપભાઈ, કોઈનું પાર્ટીમાંથી રાજીનામાની વાત નથી, કોઈનું રાજીનામું લેવાની કે કોઈનું પક્ષ જોડવાની વાત નથી. વાત ફક્ત એટલી છે કે અનામતની બાબતમાં જે વ્યક્તિ સહમત ના હોય, હવે સહમત છે માની લેવું કે જેનું સ્ટેટમેન્ટ ના આવે, સહમત છે. જે લોકો સહમત ના હોય એ પોતાનું સ્ટેટમેન્ટ કરે. અત્યાર સુધીના ગુજરાતના પાટીદાર સમાજમાંથી એક પણ વ્યક્તિ એવું સ્ટેટમેન્ટ નથી કર્યું, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે ક્યાંય પણ હોય, કોઈ પણ વ્યક્તિ એવું સ્ટેટમેન્ટ નથી કર્યું કે પાટીદાર સમાજને અનામત ના મળવું જોઈએ. પ્રયાસો શું કર્યા એ મહત્વની બાબત એટલા માટે છે બેન, ક્યાંક ને ક્યાંક લોકો અમારી સાથે જોડાયેલા હોય, કોઈ ભારતીય જનતા પાર્ટીમાં હોય કે કોંગ્રેસમાં હોય. આવું જ મોટું આંદોલનની વ્યવસ્થા આર્થિક રીતે ગણો, સામાજિક રીતે ગણો કે વ્યક્તિગત ગણો, દરેક લોકોનો સહકાર મળ્યો હોય ત્યારે અનામતનું આંદોલન થયું. મારો વાંધો ત્યાં છે કે હું આંદોલન ચલાવું છું, એ વાતની અમે વિરોધ કરી રહ્યા છીએ, એ વિરોધ જો બંધ થાય તો આંદોલનમાં અમે સાથે છીએ. ઓકે, ધાર્મિક ભાઈ, શું આંદોલન ફક્ત એક હાર્દિક જ ચલાવે છે? ના, એવી બિલકુલ વાત છે ને, એને હાર્દિક પણ એ વાત કહી નહીં શકે, કારણ કે સમગ્ર ગુજરાતના પાટીદાર યુવાનો અને પાટીદાર સમાજના સાથ સહકારથી આ આંદોલન ચાલી રહ્યું છે. તમામ લોકોનો જ્યારે સહકાર છે ત્યારે આંદોલન, એની રેલીઓ હોય, સભાઓ હોય, સરઘસો હોય, આ બધું થઈ રહ્યું છે. એટલે માત્ર હાર્દિક જ ચલાવે છે વાત નથી, પરંતુ 100% આંદોલનનો એક ચહેરો હાર્દિક બની ગયો છે. પાટીદાર અનામત આંદોલનની વાત સ્ટેજ પર આ ચહેરા પણ હતા જે અત્યારે ડિબેટમાં આપણી સાથે છે, આપ પણ ક્યાંક સુરતમાં હાર્દિક સાથે હતા, ચહેરા બધા જ હતા.
ચહેરા કોઈ હોતો નથી, સમાજ થી મોટો કોઈ ચહેરો જ નથી, અને સમાજ સાથે છીએ. ફક્ત અને ફક્ત આંદોલન ને જો નુકસાન ગયું તો એક જ વ્યક્તિની મહત્વકાંક્ષા અને હું પણ જે છે ને એમાં આંદોલનને નુકસાન થયું છે. બાકી બધા જ લોકો, આજે હું ભારતીય જનતા પાર્ટીમાં છું, પરંતુ મારા સમાજને વધારેમાં વધારે લાભ મળે એના માટે મારા પ્રયત્નો છે, હું સમાજની સાથે છું. ઓકે, સમાજની સાથે છો, પરંતુ હાર્દિક, ગઈકાલે એક વિડીયો આવ્યો હતો જેમાં હાર્દિકે કહ્યું, દોસ્તો કા દોસ્ત દુશ્મનો કા દુશ્મન. હવે હાર્દિક દોસ્ત કોને માને છે, દુશ્મન કોને માને છે, એક સવાલ છે. પરંતુ આ બધાની વચ્ચે સમાજ ક્યાં છે, સમાજને શું મળ્યું છે? એક બ્રેક માટે આપણે રોકાઈ રહ્યા છીએ, ત્યારબાદ પાછા ફરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને સવાલ પૈસા પાસ અને પોલિટિક્સનો છે, પરંતુ બ્રેક પહેલા મેં જે સવાલ કર્યો હતો, હાર્દિક એવું નિવેદન આપ્યું હતું, દોસ્તો કા દોસ્ત દુશ્મનો કા દુશ્મન. જી દિનેશભાઈ, શું કહેશો આ વિશે, કોણ દોસ્ત અને કોણ દુશ્મન? હાર્દિક પટેલે તો પહેલા એ વ્યાખ્યા કરવી છે કે મારા દુશ્મન કોણ છે, મારા દોસ્ત કોણ છે. આજે સાથે રહેવાવાળા લોકો એના દુશ્મન બની ગયા, અને જે લોકોની અમે આજે સ્ટેજ ઉપર જઈને, મંચ ઉપર જઈને, જેની અમે ધોતીઓ ખેંચતા હતા, જેને અમે ઝાપટો મારતા હતા, જે સત્તાના મદમાં અહમમાં હતા, એ લોકોને અમે જાહેરમાં મંચમાં વિરોધ કરતા હતા, એ લોકોને હાર્દિકે આમંત્રણ પણ આપી દીધું. આથી વધારે કરુણતા કોઈ વસ્તુની હોય નહીં. પણ હવે મેં કીધું તમને બેન કે અમે કોઈ પણ વાદ વિવાદમાં પડવા માંગતા નથી, ચાહે કદાચ અમને સમાજ જે ભાષામાં સમજે, જે ભાષામાં અમને સમજાવે, એ ભાષામાં અમે ચલવા તૈયાર. અનામત મેળવવા માટે હવે આપના શું પ્રયાસ? અનામત મેળવવા માટે એક મંચ ઉપર આવીશું, અને એક મંચ ઉપર આવીને સરકાર અને સિસ્ટમ સામે લડીશું. પરંતુ કોઈનો રાજકીય પક્ષોનો હાથો બનવાના પ્રયાસો થવા પણ નહીં દઈએ, અને પ્રયાસો કરીશું. જો હાર્દિક સાથે બેસવું પડે ફરી એક વખતે, અનામત આંદોલન જે સમય થયું હતું એના પણ દ્રશ્યો બતાવે, શું એજ પ્રકારે આપ સ્ટેજ પર એના કરતા પણ મજબૂતાઈથી, એના કરતા પણ મજબૂતાઈથી સરકાર સામે લડીશું. કારણ કે લડાઈ અમારી સરકારની સિસ્ટમ સામે છે, વ્યક્તિગત ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ સામે નથી. પણ આપના જે સાથીઓ વરુણ, રેશમા હોય, ચિરાગભાઈ બીજેપી સાથે, મેં કીધું બેન કે ભારતીય જનતા પાર્ટીએ પણ અમને મદદ કરી છે આંદોલનમાં. હું આ મંચ ઉપરથી નામ ના બોલી શકું, બાકી આંદોલનમાં તો ચિરાગભાઈએ કીધું એમ કે અમદાવાદ ની ફરતી બાજુ જયારે રસોડા ચાલુ હતા ત્યારે કોણ ભાજપ કોણ કોંગ્રેસ કોઈ મહત્વ નહોતું બેન. આ તમે જે ચિત્ર બતાવી રહ્યા છો આમાં નક્કી કરી દો કોણ ભાજપ કોણ કોંગ્રેસ હતું. આ સમાજ હતો, અને સમાજથી જ મોટા થયા હતા, અને સમાજ જ આજે નક્કી કરશે કે કોણ નાનું મોટું. પરંતુ એક વાત છે કે વ્યક્તિ પ્રસિદ્ધિ હવે પછી ચલાવવા લેવામાં નહીં આવે. સમાજ માટે અમે અમારો દરેક અહમ મૂકી દેવા માંગીએ છીએ, દરેક વાત અમારી મૂકી દેવા માંગીએ છીએ, દરેક અમારી મતભેદો મૂકી દેવા માંગીએ છીએ. સમાજ માટે આપને એવું લાગે છે ચિરાગભાઈ અત્યારે બીજેપીમાં છે, શું અનામત માટે ફરી ચિરાગભાઈ આંદોલન કરવું પડે તો ચિરાગભાઈ ફરી આપની સાથે? ચિરાગભાઈ ક્યારે એવું નથી કીધું કે હું અનામતની સાથે નથી. સાંભળો, તમે જે વાતો વિવાદો થયા છે તે વિવાદો ફક્ત ને ફક્ત એકબીજાના અહમમાં થયા છે. હું તમને એ કહું છું કે જવાબદાર આજે બાપ બગડે ત્યારે છોકરાએ આ પગલું ના લેવાનું હોય, એવી રીતે હાર્દિક પટેલને સમાજ, અમે બધાએ ભેગા બેસીને સમાજે, આખા સમાજે ચહેરો બનાવ્યા હતા, અને ચહેરો બનાવીને ચહેરો સ્વીકાર્યો છે પણ ખરો, પરંતુ ત્યારે એની અમારા કરતા પણ વિશેષ જવાબદારી બને છે કે એને સમાજને સાથે લઈને ચાલવું જોઈએ. હું આપને એક જ ટૂંકો દાખલો દેવા આપીશ કે ખોડલધામમાં વિવાદ થયો, અને હાર્દિક પટેલે ખોડલધામના બીજા વ્યક્તિને કહી દીધું કે આ ભાજપના કહેવાથી કરે છે. આવા આક્ષેપો વાજિયાત, અને કોઈ પણ જગ્યાએ લાભ લેવાની વાત હોય એ વાત લાભ ના લેવા જોઈએ. પછી એ સ્ટેટમેન્ટ મારા તરફથી હોય કે અનામતને પ્રશ્નનું સ્ટેટમેન્ટ હોય તો 100% હાર્દિક સ્ટેટમેન્ટ આપવું જોઈએ, અને એ સ્ટેટમેન્ટ માન્ય રાખવું જોઈએ. પરંતુ જયારે ભારતીય જનતા પાર્ટીને તમે આમંત્રણ આપી દયા છો ત્યારે તમારા દુશ્મન કોણ અને દોસ્ત કોણ એ તો હાર્દિક પોતે નક્કી કરી શકે, અને સમાજ નક્કી કરી શકે. અમારી એક જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે અમારી લડાઈ હતી, અને એ લડાઈમાં અમારા 14 યુવાનો શહીદ થયા. એની સામેની લડાઈમાં અમે આજે પણ છીએ, પણ કોંગ્રેસ દ્વારા હું આપને કહી છું બેન, આપના જ આંદોલન કર્યું, ભલે જોડાઈ ગયા બેન, મેં શું કીધું કે આંદોલનમાં તો ઘણા બધા લોકો આવતા જતા હોય. આજે 25 તારીખની જીએમડીસી ગ્રાઉન્ડમાં કેટલા બધા યુવાનો હતા, કેટલા બધા આયોજકો હતા. હાર્દિક પટેલ આયોજક નહોતો, આયોજકો બીજા હતા, ને આ મત થયું હતું. પરંતુ કહેવાનો મતલબ એ છે કે આવક જાવક સામે કોઈ વાંધો નથી, લડાઈ અનામતની છે. લડાઈ અનામતની છે. તો આગળ હવે દિલીપભાઈ કેવી રીતે હવે આંદોલન ચાલશે તમારું? આંદોલન સ્વયંભૂ ચાલવાનું છે. ફક્ત આ તો ચહેરાઓ નિમિત્ત બને છે, ફક્ત આયોજનના ભાગરૂપે આ જે મેં ઊંજાની વાત કરી એ સ્વયંભૂ યાત્રા નીકળશે. આ જોઈ રહેશે સમાજ, સરકાર પણ જોઈ રહી છે કે નહીં આ યાત્રા નીકળી. પણ સાથોસાથ હું સમાજના જે સોશિયલ મીડિયા ચલાવતા હોય એ યુવાનોને વિનંતી કરું છું કે નાના નાના મેસેજ જો એ સમાજના હિત માટેના હોય તો આગળ કરો. આક્ષેપો પ્રતિ આક્ષેપોના જ્યાં સુધી પ્રૂફ ન મળે, વિડીયોઝ ના મળે ત્યાં સુધી એને ફોરવર્ડ ના કરો. સમાજના હિત માટે છે, કારણ કે તમે નાના નાના આ સોશિયલ મીડિયા કોણ ચલાવે છે
કે જે 15-25 વર્ષ સુધીના યુવાનો જે ભણતા હોય છે, નોકરીની એટલે બેરોજગાર છે, જેને નોકરી નથી મળે, એ જ યુવાનો ચલાવતા હોય છે. જો એ યુવાનો થોડોક આમ સોશિયલ મીડિયાની અંદર જો ધ્યાન રાખીને મેસેજ આગળ ફોરવર્ડ કરે, અથવા સારા મેસેજ બનાવે, અનામત સંદર્ભિત મેસેજ બનાવે, સંગઠનના મેસેજ બનાવે, સમાજમાં જે સહકાર દીધેલા છે એવા એવા વડીલોના મેસેજ બનાવે, એવા મેસેજથી સમાજને ઘણો ફાયદો થશે. આખો વિવાદ આ વિડીયો વાયરલ થયા બાદ ફરી એક વખત આ રાજકારણ ગરમાયું છે અને હાર્દિક ક્યાંક એવું કહી રહ્યો છે કે જેને પૈસા નથી મળ્યા તેણે આ વિડીયો વાયરલ કર્યો છે. તો આખરે એ કોણ છે? એ તો હાર્દિક કેને બરોબર, એ જે દિવસે બધા કટ આવશે તે દિવસ નક્કી થાય છે ખરેખર વાસ્તવિક આ ચર્ચા શું હતી, વાસ્તવિક શું હતી. ચિરાગભાઈ ધ્યાન આપનું દોરવા માંગુ કે આ વિડીયોમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી, કોઈ પૈસાનો ઉલ્લેખ નથી. વિડીયોમાં બે વ્યક્તિ દેખાય છે, એક મનસુખ કાકા. તો આ જ મનસુખ કાકાએ જયારે હાર્દિક ને જેને જોડે પૈસા લીધા હતા, ઉછીના લીધા હતા, માંગી લીધા હતા, ને એ લોકો જયારે હાર્દિક ઉપર એટેક કરી અને મારવા આવ્યા ત્યારે આજ મનસુખ કાકા બચાવતા હતા. ત્યારે મનસુખ કાકા દોસ્ત હતા, આજે દુશ્મન છે. અચ્છા, તો દોસ્ત દુશ્મન ની વ્યાખ્યા અહીંયા આપી છે. આપણે જે દોસ્ત અને દુશ્મન નો પ્રશ્ન કર્યો, બીજા વ્યક્તિ જે દેખાય છે મુકેશ પટેલ, તો એ મુકેશ પટેલ ના ત્યાંથી હાર્દિકે એના ભાઈ ને 35 લાખ રૂપિયા લેવા મોકલેલો. ત્યારે મુકેશ પટેલ દોસ્ત હતા, ટપાલ લખી હતી મધ્યસ્થી કરવા માટે. હાર્દિકે આમંત્રણ આપ્યું હતું કે મુકેશ પટેલ મારા મિત્ર છે અને મુકેશ પટેલ મધ્યસ્થી કરવા માટે જે હૈયામાં હતું તે હોઠે આવી ગયું છે. કે આ વિડીયોમાં જો આંદોલન તોડવા માટે મુકેશ પટેલ પ્રયત્ન કરતો હોય, તો આજે મુકેશ પટેલે જયારે પૈસા આપ્યા ત્યારે હાર્દિકે પૈસા લીધા છે, હાર્દિકના ભાઈને મોકલ્યો છે, અને વિડીયો પણ આવ્યો છે. અને હાર્દિકે વિડીયોમાં સ્વીકાર્યું છે કે લાપસીના પૈસા હતા, અને પછી ધાર્મિક માલવિયાએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે લાપસીના પૈસાનો હિસાબ પતી ગયો છે, આ લાપસીના પૈસા નહોતા. પછી હાર્દિક સ્ટેટમેન્ટમાંથી ફરી ગયો કે આ તો આનંદીબેન ને હટાવવા માટે પૈસા લીધા છે. આંદોલન તોડતો હોય તો હાર્દિકે મુકેશ પટેલ પાસેથી પૈસા લીધા છે, અને આંદોલન તોડવા માટે સૌથી પહેલી જો લાંચ લીધી હોય અથવા જેને ટોકન લીધું હાર્દિક પટેલે લીધું એવું ગણી શકાય. જે આરોપ અહીંયા લાગી રહ્યા છે એ જ આરોપ હવે સામે પક્ષે પણ લાગી રહ્યા છે, પોતાનું પાપ ઢાંકવા માટે ખોટા આક્ષેપો બીજા ઉપર ઢોળી રહ્યા છે. હાર્દિક તેઓની બેઠક બહાર આવ્યું છે. એકચ્યુઅલી અમે હાર્દિકનો પક્ષ લેવા ઈચ્છતા હતા કે આ સમગ્ર મામલે હાર્દિકનું શું કહેવું છે, પરંતુ હાર્દિક તેમનો ફોન કટ કરી રહ્યો હતો અને હવે સ્વિચ ઓફ થઈ ગયો છે. આપ સૌનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દિનેશ બાંભણે હવે હાર્દિક વિરુદ્ધ કર્યો છે બદનક્ષીનો દાવો. અહીંયાથી જેમની પર આરોપ કરવામાં આવ્યા છે તેઓનું પણ કહેવું છે કે જો પુરાવા હોય તમે સાબિત કરીને બતાવો. હાર્દિકને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે. જોવાનું રહેશે ગરમાયેલું રાજકારણ ક્યાં સુધી જાય છે, 19 સુધી પહોંચે છે કે પહેલા તેનો અંત આવે છે. રજા આપશો.